શાળાઓ માટે ક્રીડા મંડળ દ્વારા ઉમરગામ ખાતે 51મો વાર્ષિક રમતોત્સવની ભવ્ય ઉજવણી કરાઈ. વલસાડ જિલ્લા માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળા ક્રીડા મંડળ દ્વારા આયોજિત 51મો વાર્ષિક રમતોત્સવ ઉમરગામની આઈપી ઓઝા હાઈસ્કૂલ પાલિકર અંબેલી ખાતે યોજવામાં આવ્યો હતો, જેમાં ઉદઘાટન સમારંભના અધ્યક્ષ તરીકે ધારાસભ્ય રમણલાલ પાટકર, મુખ્ય મહેમાન યુનિટ હેડ કોરોમંડલના સંતોષભાઈ, જીતેન્દ્રભાઈ મહેર, મનીષ રાય, રાજુ બારી, વિશ્વજીત તંડેલ, સંજીવ ઓઝા વગેરે ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમની શરૂઆત શાળાની બાળાઓ દ્વારા પ્રાર્થના સ્વાગત ગીત કરી રજૂ કરવામાં આવ્યું હતું. બાદમાં રમણલાલ પાટકર તથા મહાનુભાવોના હસ્તે દીપ પ્રાગટ્ય કરવામાં આવ્યો હતો. ત્યારબાદ મનમોહક આદિવાસી નૃત્ય પ્રસ્તુત કરવામાં આવ્યું હતું. ક્રીડા મંડળના ઉપપ્રમુખ દીપકભાઈએ રૂપરેખા આપી હતી. ધારાસભ્યના હસ્તે ધ્વજારોહણ કરી આકાશમાં બલૂન છોડી તથા આતશબાજીથી કાર્યક્રમને ખુલ્લો મૂકવામાં આવ્યો હતો. આ સ્પર્ધામાં કબડ્ડી, ખોખો, વોલીબોલ અને રસ્સાખેંચ જેવી રમતો આવરી લેવામાં આવી હતી. માધ્યમિક વિભાગમાં આશરે સમગ્ર જિલ્લામાંથી 1700-1800 જેટલા ખેલાડીઓએ વિભિન્ન સ્કૂલોમાંથી ભાગ લઈ સુંદર રમતનું પ્રદર્શન કરતા નજરે પડ્યા હતા. આ પ્રસંગે કમલેશ ભટ્ટ, શિરીષ દેસાઈ, પરમપૂજ્ય હેમંતભાઈ વસી, સંજય પટેલ, મુકેશ પટેલ, ભરત પટેલ, રોહિત હળપતિ ઉપસ્થિત રહ્યા હતા. પવન સપાટી પ્લે સ્ટેજ કી પર આ જાય. પરિણામ સુધી પહોંચી જાય છે, મારી ટીમ હારી જશે કે જીતી જશે, આ પરીક્ષામાં હું પાસ થઈશ કે નાપાસ થઈશ, એના કારણે મનોમન એક તણાવ ઊભો થાય છે. વિચાર પ્રક્રિયા જે આખાએ શરીરનું સંચાલન કરે છે તે આપણું મન અન્ય પ્રકારના આવેગોમાં તણાય છે અને એના કારણે આપણે સારું પરફોર્મન્સ, સારો દેખાવ કરી શકતા નથી. ક્રીડા મંડળ મહોત્સવ આજે અહીંયા પાલિકર અંબેલી ગામે યોજાઈ રહ્યો છે. આ પ્રસંગે આ કાર્યક્રમને દીપાવવા માટે ઉપસ્થિત રહેલા જિલ્લા શિક્ષણ અધિકારી માન્ય શ્રી બારિયાજી અત્યારે જેમણે રજા માગીને નીકળી ગયા છે, તદુપરાંત આ કાર્યક્રમને સફળ બનાવવા, ખર્ચને પહોંચી વળવા માટે જેમણે સહયોગ આપ્યો છે, કોરોમંડળના માન્ય શ્રી સંતોષભાઈ. આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો, બેલ આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે. લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડીયો.